નમસ્કાર દોસ્તો હું છું ભાર્ગવ જોશી આપનું સ્વાગત છે કરંટ અફેર્સ બાલાજી એકેડમી કરન્ટમાં અને સાથોસાથ ફેસબુક પેજ કરંટ અફેર્સ બાલાજી એકેડેમીમાં હવે આપણે ઇન્સ્ટાગ્રામ પર પણ અવેલેબલ છીએ તો આપ ઇન્સ્ટાગ્રામ પર પણ અમારા વિડીયોઝ જોઈ શકો છો અને અમારું અકાઉન્ટ જે ઇન્સ્ટાગ્રામની આઈડી છે એને પણ ફોલો તમે કરી શકો છો તો ફટાફટથી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી લેજો અને ત્યાં પણ આપને અમારા વિડીયો જોવા મળશે તો કાલે આપણે વાત કરી હતી સાયમન કમિશનની તો સાયમન કમિશનની ચર્ચા કર્યા બાદ હવે આ એક સિકવન્સ જ છે અને હવે મિત્રો શું થાય છે કે ભારતની જે આઝાદીની ચળવળ છે આઝાદીની જે લડાઈ હતી એ ચરમસીમા પર હતી અંગ્રેજોને ખ્યાલ આવી ગયો હતો કે હવે ભારતમાં વધુ શાસન કરવું એ અંગ્રેજો માટે હિતકારક નથી અને અંગ્રેજો હવે પોતાના ભારતીયોના ડરથી હવે થોડા ગભરાવા લાગ્યા હતા બરાબર એટલે બ્રિટનની સરકાર જે છે હવે ધીમે ધીમે કરતાં ભારતીયોને શાસન વ્યવસ્થા તરફ વાળવા માંડી હતી અને પોતે હવે જે શાસન જે છે એ ભારતીયોને સુપુરત કરવા માગતી હતી પરંતુ શાસન જે રહ્યું એ વહીવટદાર ભારતીયો રહે અને શાસન પોતે કરી શકે પોતાનું જ રાજ શાસનને તાજ શાસન ચાલે એવા પ્રયત્નો અંગ્રેજ સરકાર કરતી હતી જેથી કરીને અંગ્રેજો ભારતમાંથી નીકળી જાય પરંતુ એનું શાસન જે છે એ ભારતમાં ટકી રહે તો આવા કંઈક પ્રયત્નો સાથે અંગ્રેજ સરકાર ચાલતી હતી પરંતુ આઝાદીની ચળવળ એટલી ચરમસીમા ઉપર હાલ ચાલી રહી હતી કે પછી અંગ્રેજોને લાગવા માંડે છે કે ભાઈ હવે ભારતમાં શાસન કરવું એ આપણા માટે ખૂબ જ મુશ્કેલ બની જશે તો સાયમન કમિશનના વિરોધ અતિ તીવ્ર વિરોધ બાદ નહેરુ અહેવાલ અથવા તો નહેરુ રિપોર્ટ જેને કહી શકાય તો નહેરુ રિપોર્ટ આવે છે કે જે નહેરુ રિપોર્ટ ખાસ અગત્યનો છે આપણા બંધારણ માટે તો નહેરુ રિપોર્ટ શું છે અને પહેલાં તો આપણને એવું ખ્યાલ આવે કે નહેરુ અહેવાલ તો કે જવાહરલાલ નહેરુની અહીંયા વાત નથી થતી અહીંયા થાય છે મોતીલાલ નહેરુની વાત

કે સાયમન કમિશનનો વિરોધ થાય છે ભારતમાં તીવ્ર વિરોધ થાય છે આપણે ભણી ગયા કાલના લેક્ચરમાં તો આ સાયમન કમિશનનો વિરોધ થાય છે તો આ વિરોધ થવાથી એ સમયના જ્યારે તત્કાલીન ભારતના સચિવ હતા લોર્ડ બેકનહેડે એક એવું નિવેદન આપ્યું શું નિવેદન આપે છે કે ભારતીયો હાલ પોતાનું બંધારણ ઘડવા અસમર્થ છે ભારતીયો હાલ પોતાનું બંધારણ ઘડવા અસમર્થ છે કે જે દરેક વર્ગને માન્ય હોય બરાબર છે કે અત્યારે ભારતની પરિસ્થિતિ એવી નથી ભારતના લોકોની પરિસ્થિતિ એવી નથી કે ભારતના લોકો ભારતના જે આગેવાનો છે રાજ્ય આગેવાનો છે રાજનીતિમાં જે જે પાર્ટીઓ છે કે એટલી સક્ષમ નથી કે ભારતના લોકો માટે એક સારું બંધારણ પોતાને એ પોતાના દેશને સોંપી શકે આપી શકે કે જે દરેક વર્ગને માન્ય હોય બરાબર છે તો અહીંયા આ પડકારને સ્વીકારવામાં આવે છે કોંગ્રેસ દ્વારા કોના દ્વારા કોંગ્રેસ કોંગ્રેસ પાર્ટી દ્વારા આ પડકારને સ્વીકારવામાં આવે છે માન્ય રાખવામાં આવે છે કે ભાઈ આ જે લોડ બેકનડે જે નિવેદન આપ્યું હતું એના સામે આ લોકો સામા પડે છે કે ભાઈ એવું નથી કે અમે બંધારણ નથી બનાવી શકતા પરંતુ અમને જે ચાન્સ છે જે મોકો છે નથી મળતો અને અહીંયા હવે જે એ આશાની કિરણ દેખાય છે કે હવે આ સ્ટેટમેન્ટ બાદ એક બંધારણ ઘડવાની શરૂઆત જે કહેવાય કે આ અહેવાલમાં કહેવાય કે આખું બંધારણ જ ઊભું કરી દેવામાં આવેલું તો આથી કોંગ્રેસ પાર્ટીએ આ પડકાર સ્વીકારી અને ઓગણીસ મે ખાસ યાદ રાખજો ઓગણીસ મે ઓગણીસો ના રોજ ઓગણીસ મે ઓગણીસો ના રોજ

મોતિલાલ નેહરુની અધ્યક્ષતામાં એક સમિતિની રચના થઈ છે અને દસ ઓગસ્ટના રોજ ઓગણીસો ના રોજ આ સમિતિ પોતાનો અહેવાલ રજૂ કરે છે આ અહેવાલની અંદર શું હતું એની જો વાત કરીએ તો આ અહેવાલમાં સંસ્થાનિક સ્વરાજ એટલે કે સ્થાનિક સ્વરાજ બરાબર જે આપણે પંચાયતી રાજના લેક્ચર્સમાં આપણે ભણી ગયા છે કે સ્થાનિક સ્વરાજ પુખ્ત વય મતાધિકાર બરાબર છે પુખ્ત વય મતાધિકાર સ્વતંત્ર ન્યાયતંત્ર સ્વતંત્ર ન્યાયતંત્ર

આ જે નહેરુ રિપોર્ટ હતો આ અહેવાલને સ્વતંત્ર ભારતના બંધારણની બ્લૂ પ્રિન્ટ કહેવાય આ પ્રશ્ન વારંવાર પરીક્ષામાં લગભગ પૂછાઈ જતો હોય બરાબર કે બંધારણની બ્લૂ પ્રિન્ટ તો ઓપ્શનમાં હોય બધા અલગ અલગ અહેવાલોના નામ તો એમાં હશે નહેરુ અહેવાલ તો નહેરુ અહેવાલ જે છે અથવા નહેરુ રિપોર્ટ જે છે એ સ્વતંત્ર ભારતના બંધારણની બ્લૂ પ્રિન્ટ કહેવાનો કેમ કે બ્લુપ્રિન્ટ શું કામ કહેવાનો મિત્રો એ પણ ખાસ અગત્યનું છે જો આ પાસ થઈ ગયો હોત તો આપણે ભારતનું બંધારણ આની ઉપરથી ઘડાઈ પરંતુ આગળ શું થાય છે તો કે આ બ્લુપ્રિન્ટ પ્રિન્ટ કહેવાય પણ મુસ્લિમ લીગની અસંમતિના કારણે મુસ્લિમ લીગની અસંમતિને કારણે તેનો અસ્વીકાર કરવામાં આવે છે તેનો અસ્વીકાર થાય છે એટલા માટે નહેરુ રિપોર્ટ ત્યાં જ સમાપ્ત થઈ જાય છે બરાબર છે તો આ નહેરુ રિપોર્ટ જે છે નહેરુ અહેવાલ જે છે એ શું લેવા ઘટ રચવામાં આવે છે તો કે સાયમન કમિશનના વિરોધ બાદ લોર્ડ બેકન હેડ દ્વારા એક નિવેદન આપવામાં આવે છે કે જે ભારતના લોકો અત્યારે અસમર્થ છે આ લોકો અત્યારે પોતાના દેશને એક સારું એવું બંધારણ કે જે દરેક વર્ગને માન્ય હોય તેવું આપી શકે તેમ નથી એટલા માટે કોંગ્રેસે પડકાર સ્વીકારે છે પણ ઓગણીસ મે ઓગણીસો અઠ્યાવીસના રોજ જે નહેરુ સમિતિની રચના કરવામાં આવે છે જેના અધ્યક્ષ રહે છે કોણ મોતીલાલ નહેરુ અને આ સમિતિ દસ ઓગસ્ટ બે ઓગણીસો અઠ્યાવીસના રોજ પોતાનો અહેવાલ જે છે સુપુરત કરી દે છે અને આ અહેવાલની અંદર શું શું વાત કરી છે તો સ્થાનિક સ્વરાજની પુખ્તાવાય મતાધિકારની ત્યારબાદ વાત કરીએ સ્વતંત્ર ન્યાયતંત્ર મૂળભૂત અધિકારો કોમી મતદાર મંડળોની સમાપ્તિ લઘુમતી માટે અનામતોની જોગવાઈ આ દરેક બાબતની ચર્ચા આ રિપોર્ટમાં થાય છે આ બંધ જે સ્વતંત્ર ભારતનું બંધારણ હતું એની અંદર આને બ્લુ પ્રિન્ટ કહેવામાં આવે છે નહેરુ રિપોર્ટને પણ મુસ્લિમ લીગની અસંમતિને કારણે આનો અસ્વીકાર થાય છે તો અહીંયા આજે આપણે વાત કરી નહેરુ અહેવાલની નહેરુ અહેવાલ પણ આપણા માટે ખૂબ અગત્યનો છે જે આજે આપણે ભણી ગયા છીએ હવે કાલે આપણે એક નવા વિડીયો લેક્ચરમાં જોઈશું પૂર્ણ સ્વરાજની માંગ બરાબર છે તો એ પણ આની એની વિશે પણ આપણે ડીપમાં ચર્ચા કરવાના છીએ તો જોવાનું ચૂકતા નહીં કાલનો વિડીયો લેક્ચર આજે આપને અમારો આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક અવશ્યથી કરજો આપના મિત્રો સુધી પણ આને શેર કરજો સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલ કરંટ અફેર્સ બાલાજી એકેડમીને અને લાઇક કરો અમારા ફેસબુક પેજને કરંટ અફેર્સ બાલાજી એકેડેમી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં ફરીવાર મળીશું કાલ એક નવા વિડીયો લેક્ચર સાથે ત્યાં સુધી રજા લઈએ છીએ જય હિન્દ જય ભારત